प्रधानमंत्री नरेन्द्र मोदी नवरात्रि में महोत्सव में माँ अंबाना दर्शन करवाना छे, दर्शन करवाना छे, महाविशेष आरती पण करवाना छे। प्रधानमंत्री मोदी अंबाजी शक्तिपीठ धाम में पूजा अर्चना पण करवाना छे। अंबाजी मंदिर में प्रधानमंत्री मोदी कपूर आरती करशे। प्रधानमंत्री मुलाकात ने पगले मंदिर में खास व्यवस्था कराई छे। मंदिर परिसर निज मंदिर में फूलों की शणगार करायो छे। पूजा करायेली माँ अंबानी प्रतिमा पीएम मोदी ने अर्पण पण करायशे। 2005 में नरेन्द्र मोदी जयरे मुख्यमंत्री था त्यारे तेमणे शक्ति द्वार बनाव्यु हतुं। प्रधानमंत्री नरेन्द्र मोदी शक्तिना उपासक छे। तेओ छेल्ला घणा समयथी नवरात्रिमां उपवास पण करे छे। पीएम मोदीना प्रवास पगले अंबाजी मंदिरमां सुरक्षा वधारी देवाई छे। रात्रे मंदिर परिसर आखू अंबाजी रोशनथी जगमगी उठ्युं छे। અને એ પહેલા થોડી જ વારમાં પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે માના ધામમાં। નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યું છે અને પાવન પર્વ પર માતાજીના દર્શન કરવા પ્રધાનમંત્રી ખુદ અંબાજી પહોંચી રહ્યા છે અને થોડી જ વારમાં અંબાજી પહોંચશે। અંબાજીમાં તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, ખાસ કરીને સુરક્ષાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। પ્રધાનમંત્રી વિશેષ માતાજીની પૂજા અર્ચના કરવાના છે, સાથે જ माँ अंबानी प्रतिमा प्रधानमंत्री ने अर्पण पण कराशे। मंदिर परिसर सुरक्षा बंदोबस्त पण गोठवायो छे। तो प्रधानमंत्री थोड़ी ज्वार में अंबाजी पहुंची रहा छे अने अंबाजी वासियों ने बनासकांठा की जनता ने घणी बधी भेट पण आपवाना छे। आ परिस्थिति में पूजा अर्चना खास करीने करवाना छे। मौलिक जोड़ाई गया छे अंबाजी थी। मौलिक, प्रधानमंत्री क्यारे आवी रह्या छे अंबाजी અને આજે શું કાર્યક્રમ છે પ્રધાનમંત્રીનો? મૌલિક, સમય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જનસભા સંબોધવાના છે 7,000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે અહીંયા સ્ટેજ ઉપરથી થશે, પરંતુ તે પહેલાં તમામ જે છે તૈયારીઓ અહીંયા આગળ પૂર્ણ કરી દેવામાં આવી છે। માનવામાં આવ્યું છે કે યાત્રાધામ માનવામાં આવતું અંબાજી જે છે ત્યાં ખૂબ જ વિકાસ કરવામાં આવ્યો છે અને સ્થાનિક તરીકે એક નેતા જે છે પરબત પટેલ તેમની સાથે સીધી વાત કરીશું। પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે, કેવા પ્રકારનો માહોલ છે, ખાસ શું ઉત્સાહ અને કેવા પ્રકારના વિકાસના કાર્યો? મિત્રો, જ્યારે દેશના લોકલાલીના પ્રધાનમંત્રીને આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા નરેન્દ્ર મોદી ત્યારે મિત્રો મા અંબાના ધામમાં કે જેમણે 51 શક્તિપીઠ બા એમની પ્રેરણા ને એમણે જ કામ કર્યું, અહીં જ્યારે આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓમાં આનંદ હોય, પણ બનાસવાસીના એક એક હૈયામાં એમના પ્રત્યે જે ઉમંગ છે, પ્રેમ છે ને ત્યારે હું જોઉં છું અત્યારે પ્રજાને ભરવા માટે ત્યારે મિત્રો નીકળ્યો છું। એટલા લોકો આવ્યા છે સાહેબને ભણવું છે, સાહેબને સાંભળવાના, જે સાહેબના પ્રત્યેનો અનન્ય પ્રેમ અને ભાવ, અને મિત્રો પ્રેમ અને ભાવ એટલે હોય કે શક્તિના ઉપાસક કે જે ચૈત્રીની નવરાત્રિને આસોની નવરાત્રિ નકરોડા નવરાત્રિ પાત્ર મિત્રો પાણી ઉપર કરે અને છતાં એમના બધા જ પ્રવાસો કાર્યક્રમો આ પ્રમાણેના ચાલુ, અને એમણે મિત્રો કોઈ કહી શકતું નહોતું કે તારંગાથી અંબાજી થઈને આબુરૂપ સુધીની રેલવે લાઈન અશક્યને સફળ બનાવનાર, અશક્યને શક્ય બનાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય। આપણે કહીએ કે દેવાના પામી મોઢે ઉભે ન ચડે, પણ દેવાના પામી પણ મોઢે ચડાવનાર આ નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી છે। અહીં જ્યારે મિત્રો આવે છે ત્યારે અંબાજીનો વિકાસ થાય, અંબાજી ટુરિઝમનું મોટું ધામ બને, મા શક્તિના અહીં જ્યારે એમના પ્રજાજનો ઉપર આશીર્વાદ ઉતરે અને સતત એક ધ્યેયને લીધે મિત્રો જોતો ખરા કે અહીં લાઇટ અને સાઉન્ડ શો કે ટુરિઝમના વિકાસ માટે, અને આજે જ્યારે આવી રહ્યા છે ત્યારે જે પ્રજાજનો પણ આ લાઇટ ને સાઉન્ડ શો નિહાળે, વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે આ સભા પછી જ્યારે મા અંબામાં દર્શન કરશે, આરતી લેશે અને ગબ્બરમાં પણ મહાઆરતીમાં ભાગ લેવાવાળી વાત મિત્રો બીજા કોઈથી શક્ય નથી। 7,000 કરોડના જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે, કયા કયા પ્રકારનો વિકાસ કઈ કઈ જગ્યાએ થયેલ? મિત્રો એટલે તો મેં કીધું કે લગભગ 2,800 કરોડ રૂપિયા રેલવે પાછળ કામ, બાયપાસ અમારો છે, જુદા જુદા બીજી જગ્યાએ પણ કામો થશે કે જે મારે તો એ કેવું છે કે આજ સુધી તમે જુઓ કે જેમ કાશી વિશ્વનાથ બનારસ, બનારસમાં મિત્રો આપણે જતા તો પગ મૂકી શકતા નહોતા, અત્યારે જે બનારસનો જે રીતે વિકાસ થયો છે એમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના માધ્યમથી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ છે એનો પણ જે મિત્રો ડેવલપમેન્ટ થશે, અને જ્યાં જે કંઈ કરવા જેવું છે કે પ્રજાજનોને રોજગારી મળે, સ્થાનિક મારા આદિવાસી ભાઈઓને રોજગારી મળે, એમના બધાનું હિત ધ્યાનમાં રાખીને
મિત્રો બધા જ પ્રકારનું ડેવલપમેન્ટ ને પ્રજાની સુખાકારી માટે, જેમાં દલિતો, વંચિતો, શોષિતો, પીડિતો, મારી મહિલાઓ, યુવાનો અને ખેડૂતોનું ભલું થાય આ નજરમાં રાખીને મિત્રો આ બધું જ કામ કર્યું છે. આ સરકાર જ કરે અને જે કર્યું છે એ નરેન્દ્ર મોદી દ્વારા થઈ શકે. અને પ્રજાની તો સાથે છે, પરમાત્મા ભગવાન પણ મિત્રો ભારતીય જનતા પાર્ટી સાથે છે. હું મારે એટલે કહું છું કે આસાને જોયું આપણે કે વરસાદ મારો દોતીવાડા ડેમ પણ મિત્રો ઓવરફ્લો થાય, મુક્તેશ્વર પણ ઓવરફ્લો થાય. સતત મેં એક મહિના કરતાં પણ વધારે સમય બનાસનો રેલો જતો જોયો. આ કામ મિત્રો સરકારની સાથે ભગવાન પણ સાથે છે. આ નરેન્દ્ર મોદીની જે શક્તિની આરાધના અને એ દ્વારા થાય છે. આભાર. બિલકુલ. તો જે રીતે પરવેશ પટેલનું કહેવું છે કે જે દાંતાથી લઈ તમામ તારંગા હિલ સુધીનો જે અશક્ય રેલવે વ્યવહાર હતો તે કરવામાં આવ્યો છે. સાથે સાથે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હાલ મારી પાછળ જે ખૂબ જ મોટી જનસભા જે છે તેને સંબોધવા માટે પ્રધાનમંત્રી જઈ રહ્યા છે. થોડી ક્ષણો બાદ તેમનું અહીંયા આગમન થવાનું છે. અત્યારથી જ જે કાર્યકર્તાઓ જે છે તે આવી પહોંચ્યા છે. સાથે સાથે સ્થાનિકો જે છે તે દિયોદરથી લઈ પાલનપુર, બનાસકાંઠા જિલ્લા જે છે ત્યાં તમામ જગ્યાએથી આવી રહ્યા છે. ખૂબ જ મોટી જનસંખ્યા જે છે તે આ સંબોધન માટે અહીંયા તેમને સાંભળવા માટે આવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આપણે ટીવીના માધ્યમથી દેખાયું છે. જે રીતે મૌલિક આપની પાસે ફરીથી આવીશું. પ્રધાનમંત્રી થોડી જ વારમાં આવી રહ્યા છે અને અંબાજી માતાજીની આરતી પણ કરવાના છે. વિશેષ પૂજા અર્ચના પણ કપૂર આરતીમાં ખાસ કહીને ભાગ લેવા છે.